વખરેલો આજે આપણા ધોરણ 12 એસપી એની અંદર પાઠ 3 ડિબેન્ચર એની અંદર ભણશું ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. તો એમાંનો પહેલો પોઈન્ટ છે કંપનીનું દેવું છે. હવે ડિબેન્ચર છે એ કંપનીનું દેવું છે. ડિબેન્ચર આપણે જાણીએ છીએ કે ઊંચીની મૂડી છે, તો આપણે કંપનીને છે એ ઊંચીની મૂડી આપીએ છીએ, તો કંપની માટે ડિબેન્ચર છે એ દેવું છે. હવે છે એ કંપની ડિબેન્ચર હોલ્ડરને આ દેવા સામે મિલકતો જામીનગીરી ગીરો આપે છે. હવે કંપની છે એ ડિબેન્ચર હોલ્ડરને છે એ દેવા સામે મિલકતો છે એ ગીરવી આપે છે. ડિબેન્ચર હોલ્ડર છે એ નાણાં કંપનીને આપે છે અને કંપની પોતાની મિલકતો ડિબેન્ચર હોલ્ડર પાસે ગીરવી મૂકી જાય છે. તો છે એ કંપની ડિબેન્ચર હોલ્ડરને દેવા સામે છે એ શું આપે છે, તો કે મિલકતો ગીરવી રાખવા માટે આપે છે. એના પછી કાયદેસરનો કરાર. ભારતીય કંપની ધારા પ્રમાણે છે ડિબેન્ચર હોલ્ડર અને કંપની વચ્ચે કાયદેસરનો કરાર કરવામાં આવે છે. જ્યારે કંપની ડિબેન્ચર હોલ્ડર પાસેથી કોઈ પણ વ્યક્તિ પાસેથી નાણાં ઉછીના લે છે ત્યારે એક કરાર કરવામાં આવે છે. કરાર એટલે શું, તો કે સમજૂતી કરવી, એક સમજૂતી કરવામાં આવે છે. તો કાયદેસરનો કરાર કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે નોંધણી. હવે કાયદેસરનો કરાર થઈ ગયા પછી કંપનીની રજિસ્ટર ઓફિસે જઈ અને તેની નોંધણી કરાવવી, તેનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, તેની નોંધણી કરાવવી જરૂરી છે. ત્યારબાદ છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર અથવા તો ટ્રસ્ટ ન્યાસ. હવે કંપની અને ડિબેન્ચર હોલ્ડરો વચ્ચે જે શરતો નક્કી કરવામાં આવે છે, તો આવી શરતોના કરારને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણ નામ છે, ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાસ. તો કંપની અને ડિબેન્ચર હોલ્ડર વચ્ચે જે શરતોને આધારે કરાર કરવામાં આવે છે તેને ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર, ટ્રસ્ટ ન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી ડિબેન્ચર હોલ્ડરો બિનસંગઠિત રીતે વહેંચાયેલા હોય છે. હવે કંપનીના ડિબેન્ચરો જુદી જુદી જગ્યાએ બિન સંગઠિત રીતે વેચાયેલા હોય છે. કંપનીમાં જેટલા ડિબેન્ચર હોલ્ડર હોય તે એક રાજ્યના અથવા તો એક જિલ્લાના ન પણ હોઈ શકે. જુદા જુદા રાજ્યમાંથી આવતા હોય, જુદા જુદા જિલ્લામાંથી આવતા હોય, તો જુદા જુદા અનેક ક્ષેત્રોમાં છે, અનેક છે વિસ્તારોમાં છે એ વેચાયેલા હોય છે. સંગઠિત હોતા નથી, બિન સંગઠિત રીતે છે એ અલગ અલગ જગ્યાએ વેચાયેલા હોય છે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓની દ્રષ્ટિ તરીકે નિમણૂક કરવી. આવા સંજોગોમાં છે એ ડિબેન્ચર હોલ્ડર પોતાના હિતનું રક્ષણ કરવા માટે છે એક પ્રતિનિધિ તરીકે સમાજની એક પ્રતિષ્ઠિત વ્યક્તિને દ્રષ્ટિ તરીકે નિમી શકે છે. કારણ કે ડિબેન્ચર હોલ્ડર છે એ સંગઠિત હોતા નથી, બિન સંગઠિત હોય છે, જુદી જુદી જગ્યાએ વિખરાયેલા હોય છે. એટલા માટે ડિબેન્ચર હોલ્ડર છે એ પોતાના નાણાંની સલામતી માટે, પોતાનું હિત જળવાઈ રહે તે માટે છે એ એક પ્રતિનિધિ તરીકે સમાજની છે અમુક પ્રતિનિધિ પ્રતિષ્ઠિત વ્યક્તિ અથવા તો એક પ્રતિષ્ઠિત વ્યક્તિને ટ્રસ્ટી તરીકે છે એ નિમે છે. સમાજમાં જેનો માન મોભો હોય તેવી પ્રતિષ્ઠિત વ્યક્તિને ટ્રસ્ટી તરીકે છે ડિબેન્ચર હોલ્ડર વહેંચી શકે છે. ત્યારબાદ છે વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. હવે આ છે એ ડિબેન્ચર ટ્રસ્ટી શું કરશે, તો ઘણા બધા છે એ ડિબેન્ચર હોલ્ડર હશે વિશાળ સંખ્યામાં, તો આ સમુદાયનું છે એ ડિબેન્ચર હોલ્ડરનું પ્રતિનિધિત્વ કરશે. એના પછીનો પોઈન્ટ છે આ ડિબેન્ચર ટ્રસ્ટીઓ ડિબેન્ચર ધારકોનો વિશ્વાસ સંપાદન કરી તટસ્થ રીતે હિત રક્ષણ કરી અને કાર્યવાહી કરશે. હવે આવા ડિબેન્ચર છે એ ટ્રસ્ટીઓનું કાર્ય શું છે, કે એકવાર છે એ ડિબેન્ચર ટ્રસ્ટીઓ નિમાઈ ગયા એ પછી એ કયું કાર્ય કરશે, તો ડિબેન્ચર ધારકોને સૌથી પહેલા વિશ્વાસમાં લેશે. વિશ્વાસમાં લીધા પછી એમના હિતોનું રક્ષણ કરવા માટેનું કાર્ય કરશે. ત્યાર પછીનું પોઈન્ટ છે કંપનીમાં સ્થિર કે અસ્થિર બોજ ઊભો થાય ત્યારે છે એ કાર્યવાહી કરવામાં આવે છે. હવે કંપનીમાં જ્યારે સ્થિર બોજ અને તરતો બોજ, સ્થિર બોજ કે અસ્થિર બોજ ઊભો કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ જે જોગવાઈ નક્કી કરે તે જોગવાઈ પ્રમાણે છે એ ડિબેન્ચર ટ્રસ્ટી કાર્ય કરશે. ત્યારબાદ છે એનો પછીનો પોઈન્ટ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી જો તેમાં ફેરફાર કરવો હોય તો સભા બોલાવી શકે છે.
હવે એકવાર ડિબેન્ચર ટ્રસ્ટી ડીડની નિમણૂક થઈ ગયા પછી કંપનીની રજિસ્ટર ઓફિસે તેની નોંધણી કરાવવામાં આવે છે. એકવાર નોંધણી થઈ ગયા પછી જો એમાં ફેરફાર કરવો આવશ્યક હોય, જરૂરી હોય, તો ફેરફાર કરી શકાય છે. પરંતુ કંપનીની સામાન્ય સભા બોલાવવી પડે છે, બધાની સહમતિ મેળવવી પડે છે, અને ત્યારબાદ છે તેમાં ફેરફાર કરી શકાય છે. એના પછી કંપની ધારા પ્રમાણે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ ફોર્મ 12 પ્રમાણે ભરવાનું હોય છે. હવે છે એ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની જોગવાઈ કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલાં તો કંપનીમાંથી ફોર્મ નંબર 12 મેળવવું પડે છે અને એ ભરવું પડે છે. તો આ ફોર્મ નંબર 12માં કઈ કઈ વિગતો છે એ દર્શાવવામાં આવશે. તો સૌથી પહેલાં તો કંપનીની પ્રાથમિક વિગતો, કંપનીની સાદી સિમ્પલ પ્રાથમિક જે વિગતો હોય, કંપનીનું નામ, સરનામું, તે શેર હોલ્ડરનું નામ, ડિબેન્ચર હોલ્ડરનું નામ, તેવી પ્રાથમિક છે એ વિગતો ભરવાની રહેશે. બીજું ડિબેન્ચર ઇસ્યુની વિગતો. હવે ડિબેન્ચર ક્યારે ઇસ્યુ થયા છે, ઇસ્યુ એટલે બહાર પાડવામાં આવેલ તારીખ, તો ડિબેન્ચર ક્યારે બહાર પાડવામાં આવ્યા છે તેની વિગતો છે એ ભરવાની રહેશે. ત્યારબાદ જામીનગીરી ગીરો મૂકેલ મિલકતોની વિગતો. હવે કેટલી મિલકતો કંપનીએ છે એ ગીરવી મૂકી છે, જામીનગીરી પેટે મૂકેલ છે, તેની તમામ વિગતો છે આ ફોર્મની અંદર ભરવાની રહેશે. ત્યારબાદ છે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક અંગેની વિગતો. હવે જેટલા ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવેલી હોય તે તમામના નામ, સરનામા, ધંધો, વ્યવસાય, એવી અનેક છે એ નાની નાની વિગતો છે એ ફોર્મ નંબર 12માં ભરવાની હશે, જે માગેલ હશે તે. ત્યારબાદ છે જવાબદારી નિભાવવામાં કસૂરની ઘટનાઓ. હવે એકવાર ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક થઈ ગઈ તે બાદ છે એ ડિબેન્ચર ટ્રસ્ટી પોતાની જવાબદારી સારી રીતે નિભાવતો ન હોય, કાયદા પ્રમાણે નિભાવતો ન હોય, તો એને કસૂરવાર કરવાની ઘટના. કસૂરવાર કરવો એટલે શું? તો કે છે એ કાયદાકીય પ્રક્રિયા દ્વારા એને ગુનેગાર ઠરાવવાની જવાબદારી ધરાવે છે. હવે છઠ્ઠો પોઈન્ટ છે કંપનીને બંધન કરતા શરતો અને જોગવાઈઓ. હવે ટ્રસ્ટીમાં છે, ટ્રસ્ટી ડીડ છે એ કંપનીને બંધન કરતા, કંપનીને બંધન થાય, કંપનીને અડચણરૂપ આવે એવી એક પર શરતો અને એક પર જોગવાઈઓ છે એમાં દર્શાવેલી હોવી જોઈએ નહીં, અથવા તો છે એ ડિબેન્ચર છે એવું, ડિબેન્ચર ટ્રસ્ટીડ એવું કોઈ પણ કાર્ય કરી શકશે નહીં, આવું ફોર્મ નંબર 12માં દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય ઘણી બધી વિગતો છે એ ભરવાની હોય છે. થેન્ક યુ.